કચ્છ અને ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ચૂંટણીને લઈને ચોરે ને ચોટે ચર્ચાઓ જોવા મળી રહી છે, જેમાં સામાન્ય લોકો પણ પોતાની બુદ્ધિમત્તા અને ક્ષમતાને આધારે ચૂંટણીનું મૂલ્યાંકન કરી રહ્યા છે. દરેક લોકો પાસે પોતપોતાના દ્રષ્ટિકોણ અનુસાર ચૂંટણીના મંતવ્યો છે. ત્યારે કચ્છ ઉદય ટીવી ન્યૂઝ દ્વારા કેટલાક આમ લોકોની મુલાકાત કરીને કચ્છમાં ચૂંટણીના માહોલ અંગે સમીક્ષા કરાઈ હતી, ત્યારે લોકોએ જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા હતા, જેમાં કેટલાક લોકોએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો તો કેટલાક લોકોએ પરિવર્તનની વાત કરી હતી. તો ઘણા એવા હતા જેમણે કચ્છમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ત્રણ ત્રણ બેઠકો મળશે તેવો અભિપ્રાય આપ્યો હતો. શરૂઆતમાં એવો લાગ્યો કે જીએસટીથી વેપારીઓને બહુ તકલીફ છે, તો એ તકલીફ છે ને ધીમે ધીમે સરળ થતી જાય છે. એટલે જીએસટીમાં શરૂઆતમાં એક કાંઈક આવી ગઈ, એનાથી લોકોને બહુ અસંતોષ હતો અને નારાજગી હતી. પણ જેમ જેમ સમય જાય છે તેમ જેમ રસ્તા નીકળતા જાય છે તેમ તેમ વેપારીઓને પણ હવે એમ થાય છે કે ના, જીએસટી છે તો કાંઈ વાંધો નથી. એમ ચૂંટણીમાં માહોલમાં તો હવે વેપારી લોબીથી કરીને લગભગ સુધી તો ભાજપ સરકારનો વધારે એવો છે, મોદીની લહેર દેખાય છે. ચૂંટણી માહોલ તો દેખાય જ છે. આજે મોદી સાહેબ આવ્યા, જોવા જેવું જતું ત્યાં જાણે એકદમ મેળો થઈ ગયો હતો જાણે, ને પબ્લિકમાં ઉત્સાહ પણ સારો હતો. મારી દ્રષ્ટિએ કચ્છમાં વર્તારો ભાજપ તરફી જોક લાગે છે. મારી દ્રષ્ટિએ એમ છે કે 120 થી માથે જ આવશે સીટ. વાત કરી નોટબંધી ને જીએસટી જેવા મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક અસર કરશે, શું લાગે છે? એટલે મને નથી લાગતો કે એવું લાગ થાય. એમ માહોલ તો અત્યારે બહુ સરસ જામેલું છે. આજે પણ આપણા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા, તમે તો મીડિયાના મિત્રોએ જોયું જ હશે, બધું કવરેજ લીધું બી હશે. તો માહોલ એકદમ સરસ છે અત્યારે. કોના તરફથી વધારે જોક લાગે છે? બીજેપી ના. જીએસટી તો આમ તો એકંદરે સારું જ છે, સમજતા હજી માણસોને થોડોક સિસ્ટમમાં આવતા થોડોક સમય લાગશે, પણ આમ તો બધું સારું જ છે. નોટબંધીને તો આજે એક વર્ષ થઈ ગયો, તમને પણ ખ્યાલ છે બરાબર, માણસો પોતપોતાના લીધે બધા સેટ થઈ ગયા. એટલે જે ગવર્મેન્ટ કરી રહી છે એ સારું જ છે, થોડુંક તો આકરું લાગે પણ એનું અસર ધીમે ધીમે સારી દેખાય. કચ્છની વાત કરીએ, છ બેઠકો છે, છ બેઠકોનું ચિત્રણ આપ શું જુઓ છો, કઈ રીતે શું થશે? હું તો છે છ બીજેપી જ વિન કહીશ. મારું નામ ઠક્કર યોગી નિરાલાલ, હું જ રહી છે વાગડના, મૂળ વાગડ. હલો, મૂળ વાગડના. તો વાગડમાં શું પરિસ્થિતિ ચૂંટણીની, શું લાગે છે? વાગડમાં ચૂંટણીની પરિસ્થિતિમાં એવું લાગે છે કે પંકજભાઈ હારી જશે. પંકજભાઈ હારી જશે? કઈ રીતે? કોઈ વિકાસ જ નથી થયો વાગડમાં. વિકાસ જ તો કઈ ના, કઈ વિકાસ નથી. નર્મદાની વાતો કરે છે, નર્મદા આવી ગઈ. નર્મદા તો કઈક વર્ષોથી ચાલી રહ્યું છે, એનું કોંગ્રેસ જ લાવી રહી છે. આ તો આરે જ વિકાસ કરે છે ખોટો. ખાલી વાતો જ છે બરાબર. હમણાં તો નરેન્દ્ર મોદી આવ્યા હતા પોતે ઉદઘાટન કરવા, એ તો ભચાઉમાં આવ્યા હતા, ખ્યાલ હોય. એ તો ઉદઘાટન કરીને હાલ્યા જાય છે, ખોટા ખર્ચા કરીને હાલ્યા જાય છે, બાકી કઈ નથી. પાણી નથી આવ્યું? પાણી નથી આવ્યું, બિલકુલ નથી આવ્યું, નથી આવ્યું. ઓકે. કચ્છમાં બેઠક કેવી છે? કચ્છમાં, આખા કચ્છમાં શું કહેશો? આખા કચ્છમાં શું ચિત્રણ છે છ બેઠકો માંથી? કચ્છમાં છ માંથી ત્રણ ત્રણ થશે. ત્રણ ત્રણ થશે? ક્યાં ક્યાં ની, શું લાગે? ત્રણ માં એક કોંગ્રેસ ને રાપર આવશે, એક માંડવી આવશે બરાબર, અને એક અબડાસા, બાકી ત્રણ ભાજપ. બાકી ત્રણ ભાજપ. ગઈકાલે મેં વેપાર કર્યો તો મેં વેપારીને કહ્યું કે ભાઈ કપડો વસ્તુ જોઈએ તો જીએસટી લાગશે, અને એ મને ધારો કે RFT કે ચેકથી આપશે તો એ પેમેન્ટ બરાબર છે. એટલે GFT કે GST અને નોટબંધી એ સારું છે આપણા માટે, અને એ પૈસો બહાર આવ્યો વપરાશે. છેલ્લો પ્રશ્ન, એક ગુજરાતમાં શું લાગે છે આ વખતે સત્તા પરિવર્તન થશે કે શું, તમને શું લાગે છે તમારો અભ્યાસ? મારો અંગત અભિપ્રાય છે કે જે વાતોના વડા કરતા હતા, ગુલબાંગ કરતા હતા, એમાં તો ચોક્કસ અસર પડવાની જ છે. અને જે બહુમતીને કહે છે કદાચ છેલ્લી ઘડીએ પાછું બદલાઈ જાય વોટરના મનમાં, તો કંઈ કહેવાય નહીં. ભલે બધે પક્ષ એડીનું ચોટ અબજાણ છે, સામ દામ દંડ, કારણ કે આપણે એની ચૂંટણી તો હમણાં છેલ્લે છેલ્લે બધું બહુ આવ્યું. પેપરમાં બે એવું વાંચ્યું કે ભાઈ હાર્દિક પટેલના કોઈ ટીમ લીડરને હાર્ડ કરતો ફોન મળ્યો હતો કે ભાઈ તમે બહુ વધારે બોલ ના કરો, તમારો છોકરો સ્કૂલેથી ઘેર જાય છે,
તો છોકરાને કંઈ ઉપાડી દઈશું, એ ખોટું છે. આવું ગુંડાગર્દી કે ગલીનું રાજકારણ ના હોવું જોઈએ. અને કોંગ્રેસે તો જેટલી સીટો વધારે મળે એટલો વકરો એટલો નફો છે એવું માનું છું. ચૂંટણીમાં આ મુદ્દા બધા અસર કરશે? 100% એવી શક્યતા છે. શું લાગે છે કચ્છની 6 બેઠકો છે, 6 માંથી આપણે શું જોઈ રહ્યા છો? ચિત્ર આખા ગુજરાતની ઓળ ઓર વાત કરીએ તો સત્તા પરિવર્તન થશે કે પાછી ભાજપ આવશે, શું લાગે? ભાજપ આવે કે લોકોના બધા મિત્ર પ્રતિનિધિઓ બની રહ્યા છે, કોઈ કહે છે ભાજપ આવશે, કોઈ કહે છે કોંગ્રેસ આવશે, કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે કંઈ કહી ન શકાય, કેમ કે ચૂંટણી છે, લોકો કહે કંઈક અને પછી મત કોઈકને આપી શકે છે, એવું પણ બની શકે. કેમેરામેન બેહુલ સોલંકી સાથે સુધીર ખત્રી, કચ્છ ટીવી ન્યૂઝ.